નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 10 પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ભાગ નંબર 3. છેલ્લે આપણે શીખ્યા હતા ભાગ નંબર 2 ની અંદર ભારતમાં ગરીબી. આજે આપણે શીખશું ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો અને ગરીબી ઉદ્ભવવાના કારણ. સૌથી પહેલા આપણે શીખીએ ગ્રામીણ ગરીબો કોને કહેવાય, તો કે ગ્રામીણ ક્ષેત્રે કયા કયા પ્રકારના ગરીબો છે આપણને જોવા મળે, તો કે ખેતમજૂરો, જે ખેતીકામ કરનારો વર્ગ છે, ભિખારીઓ, સીમાંત ખેડૂતો કે જેની આવકનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, જંગલ અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો કે જે જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, કામચલાઉ કારીગરો, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગમાં રોકાયેલા જે કાંઈ કારીગરો છે, આ તમામનો સમાવેશ વિદ્યાર્થીની બહેનો ગ્રામીણ ગરીબોની અંદર કરવામાં આવે છે. હવે આપણે લઈએ શહેરી ગરીબો ક્યાં ક્યાં આપણને જોવા મળે છે, તો કે મજૂરો, પછી તે કારખાનામાં કામ કરનારો વર્ગ હોય, કડિયા કામ કરનારો વર્ગ હોય, કોઈ પણ મજૂરોનો સમાવેશ આની અંદર થઈ શકે. પછી બેરોજગારો જે શહેરી ક્ષેત્રે છે તે, અને દૈનિક મજૂરો જે રોજનદાર તરીકે કામગીરી છે કામગીરી કરે છે, ઘર નોકર, રિક્ષા ચાલકો, ચા અને નાસ્તાની લારી ગલ્લામાં કામ કરનારા માણસો તમને જોવા મળે છે તે, હોટલ અને ગેરેજમાં કામ કરતા લોકો જે શ્રમિક તરીકે કામ કરે છે, અને ભિક્ષુકો. ગ્રામ્ય ક્ષેત્રે પણ ભિક્ષુકો આપણને જોવા મળે છે, એમ શહેરી ક્ષેત્રે પણ ભિક્ષુકો જોવા મળે છે. તો આ બધાનો સમાવેશ છે એ શહેરી ગરીબોની અંદર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થીની બહેનો ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી ઉદ્ભવવાનું સૌથી પહેલામાં પહેલું કારણ છે કૃષિ ક્ષેત્રે અપૂરતો આપણો વિકાસ છે. કારણ કે આપણે શીખી ગયા છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો હિસ્સો ઘણો બધો છે, પણ કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ છે. એ વિકાસ અપૂરતો છે એનું કારણ છે કે કૃષિલાયક જે કાંઈ જમીન છે તમામ જમીનને સિંચાઈનો લાભ મળી શકતો નથી, એટલે અપૂરતી સિંચાઈના કારણે આવકમાં ઘટાડો છે, એ ઘટાડો થાય છે. હવે એવું બને છે કે ખેતી સિવાયનો જે કાંઈ સમય હોય એ ખેતી સિવાયના સમયમાં લોકો પાસે વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ છે, એ અભાવ હોય છે જેના કારણે તેને કામ મળી શકતું નથી અને તે ગરીબ છે રહે છે. બીજું, ગ્રામીણ ક્ષેત્રે લોકોને રોજગારીનું પૂરતું જ્ઞાન હોતું નથી, શિક્ષણ હોતું નથી, એના માટેની તાલીમ છે હોતી નથી. આ બધાના અભાવના પરિણામ સ્વરૂપ ગ્રામીણ ક્ષેત્રે એ ગરીબી છે એ આ કારણોથી જોવા મળે છે. આ ઉપરાંત સમાજની અંદર જ્ઞાતિ પ્રથા, પરંપરાગત રૂઢિઓ અને રિવાજો, એની પાછળ ખૂબ ખર્ચાઓનું પ્રમાણ છે એ પ્રમાણ હોય છે. જે ખર્ચાઓ છે એ બિન ઉત્પાદકીય છે, એમાં કશું જ ઉત્પાદન થતું નથી, તો આવા ખર્ચાઓ જે છે એ પણ ગરીબી ઉદ્ભવવા માટે જવાબદાર પરિબળ છે. સાથે સાથે નિરક્ષરતા, ગરીબીને કારણે આવકનો અભાવ હોય, પૈસા છે ઓછા હોય, પરિણામ સ્વરૂપ લોકો શિક્ષણ મેળવી શકતા નથી. અને આપણે આગલા વિડીયોમાં શીખી ગયા કે આવા જે કાંઈ ગરીબ કુટુંબો છે એ પોતાના કુટુંબની આવકમાં વધારો કરવા માટે થઈને બાળકોને શિક્ષણથી વંચિત રાખી દે છે અને મજૂરી કામ માટે કે કાં મોકલી દે છે, એટલે એવા બાળકો છે, લોકો છે, એ નિરક્ષર રહી જાય છે. અને નિરક્ષરતાના કારણે એ લોકોને પૂરતું જ્ઞાન, શિક્ષણ, તાલીમ પણ હોતું નથી. બીજું કે નિરક્ષરતાના કારણે સરકારી જે કાંઈ યોજનાઓ બનાવેલી છે એ યોજનાઓની માહિતી છે એ પૂરતા પ્રમાણમાં આવા નિરક્ષર લોકો પાસે હોતી નથી, એટલે સરકારી યોજનાઓની માહિતીનો અભાવ એ લોકોમાં જોવા મળે છે. અને સાથે સાથે આજના તબક્કે જો આપણે જોઈએ તો રોકડિયા પાકોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને એના કારણે ખાદ્ય પાકોનું ઉત્પાદન છે ઉત્પાદન ઘટે છે,
અને અનાજ અને કઠોળની અછત છે એ અછત સર્જાય છે. પરિણામ સ્વરૂપ આવા અનાજ અને કઠોળના ભાવોના પ્રમાણમાં પણ ઘણો બધો વધારો છે, વધારો થાય છે અને ગરીબી ઉદ્ભવે છે. આપણે લીધું એક બાજુ રોકડિયા પાકોને પ્રોત્સાહન છે, પ્રોત્સાહન મળે છે, ખાદ્ય પાકોનું ઉત્પાદન છે ઘટતું જાય છે અને અનાજ કઠોળની અછત સર્જાય છે. તો એની સામે કુટીર અને લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગને કુટીર ઉદ્યોગો પડી ભાંગે છે અને એ પડી ભાંગતા એમાં રોકાયેલા જે કાંઈ કારીગરો છે એ કારીગરોને પૂરતા પ્રમાણમાં રોજગારી છે એ રોજગારી મળી શકતી નથી. એક બાજુ ખેતીની આવક છે એ આવક ઘટે છે અને સામે આવા ઉદ્યોગો પણ પડી ભાંગે છે. બીજું, ગરીબો કુપોષણનો ભોગ બને છે. આપણે આગલા વિડીયોમાં પણ શીખી ગયા એ કુપોષણને કારણે એ જુદા જુદા રોગનો ભોગ છે, એ ભોગ બને છે અને જુદા જુદા રોગો થવાના કારણે તે માટેના જે કાંઈ ખર્ચાઓ હોય એ ખર્ચાઓનું પ્રમાણ વધે છે. એટલે એક બાજુ એ રોગને કારણે ખર્ચા વધે છે પણ તેની આવકમાં તેટલા પ્રમાણમાં સામે વધારો થતો નથી, આવક એની સ્થિરની સ્થિર રહે છે જેના કારણે ગરીબી ઉદ્ભવે છે. અને આવા બધા ખર્ચા છે એ ખર્ચા પણ ગરીબી માટે જવાબદાર પરિબળ છે. બીજું, ટેકનોલોજીમાં ઘણી વખત વિદ્યાર્થીની બેનો ફેરફાર છે, ફેરફાર થાય છે. આ ટેકનોલોજીના ફેરફારને કારણે બેકારીનું પ્રમાણ છે વધે છે. કારણ કે હમણાં આપણે જોયું કે લોકો નિરક્ષર ગરીબીને કારણે હોય છે તો નવી ટેકનોલોજીની તેની પાસે માહિતી હોતી નથી, એટલે નવી ટેકનોલોજી જ્યાં સુધી એ શીખે નહીં ત્યાં સુધી તેને બેકાર રહેવું પડે છે અને ગરીબીનું પ્રમાણ છે પ્રમાણ વધે છે. સામે વસ્તી વધારો છે, એ વસ્તી વધારો થયો છે, મૃત્યુદર છે આપણો ઘટ્યો છે અને આ મૃત્યુદર ઘટવાના પરિણામ સ્વરૂપ આયુષ્ય પણ વધ્યું છે. કારણ કે તબીબી સારવારો આજે વધુ ને વધુ ઉપલબ્ધ છે, ઉપલબ્ધ બનતી જાય છે. એટલે વસ્તી વધારાના કારણે શ્રમની માંગ જેટલી છે એ શ્રમની માંગ કરતાં શ્રમના પુરવઠાનું પ્રમાણ છે પ્રમાણ આપણી પાસે વધ્યું છે. એટલે શ્રમશક્તિ વધુ ને વધુ આપણી પાસે એકત્રિત છે, એકત્રિત થતી જાય છે જેને કારણે બેકારીનું પ્રમાણ છે એ બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે. તો બીજી બાજુ આપણે જોઈએ તો કે વસ્તુઓની માંગ વસ્તી વધારાને કારણે વસ્તુઓની માંગ છે એ વસ્તુઓની માંગ વધી છે. જેટલી માંગમાં વધારો થયો છે વસ્તુની માંગમાં તેટલા પ્રમાણમાં ઉત્પાદન છે, ઉત્પાદન વધી શકતું નથી, ઉત્પાદન છે એ ઘટ્યું છે. એક બાજુ વસ્તુની માંગ છે, સામે ઉત્પાદન ઘટ્યું છે, પરિણામ સ્વરૂપ ચીજ વસ્તુઓના ભાવોનું પ્રમાણ પણ વધે છે અને ચીજ વસ્તુના ભાવોનું પ્રમાણ વધતા લોકોની ખરીદ શક્તિ છે એ લોકોની ખરીદ શક્તિ ઘટે છે. ખરીદ શક્તિ એટલે શું વિદ્યાર્થીની બહેનો? તો કે પહેલાં આપણે જેટલા રૂપિયામાં જે વસ્તુ ખરીદતા હતા તે વસ્તુ તેટલા રૂપિયામાં આજે એટલી મળી શકતી નથી. દાખલા તરીકે તમે પહેલાં જે એક રૂપિયાની ચોકલેટ ખાતા હતા તે ચોકલેટનો ભાવ આજે 5 રૂપિયા થઈ ગયો છે. તો પહેલાં તમે 5 રૂપિયામાં 5 ચોકલેટ લેતા હતા, આજે તમે 5 રૂપિયામાં 1 ચોકલેટ લો છો. એનો મતલબ છે કે આપણી ખરીદ શક્તિ છે એ ભાવ વધારાના કારણે ઘટે છે. એને કારણે જીવનધોરણ છે લોકોનું કથળે છે અને જીવનધોરણ કથળવાના પરિણામ સ્વરૂપ ગરીબીના પ્રમાણમાં સતત ને સતત વધારો છે એ વધારો થતો જાય છે. આયોજન પંચે જુદી જુદી વિવિધ યોજનામાં ગરીબી નિવારણ માટેના પ્રયત્નો કર્યા છતાં પણ આજે આપણે જોઈએ તેટલા પ્રમાણમાં ગરીબી નાબૂદી કરી શક્યા નથી અને ગરીબી ઉદ્ભવવા માટે થઈને કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ પડી ભાંગ્યા, કુપોષણ, રોગનો ભોગ, ખર્ચાઓનું પ્રમાણ વધ્યું, ટેકનોલોજીમાં ફેરફારો છે, ખેતીમાં અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સગવડતાઓ, નિરક્ષરતાનું પ્રમાણ, જ્ઞાતિ પ્રથા, પરંપરાગત રૂઢિઓ રિવાજો અને આ બધાના કારણે જીવનધોરણ કથળતા ગરીબીના પ્રમાણમાં વધારો છે એ વધારો થયો છે.